હેલો ફ્રેન્ડ્સ, જાગૃતિ કુકહાઉસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ફરસાણવાળાની જેવા સરસ મજાના રૂ જેવા પોચા સેન્ડવિચ ઢોકળા, જેને આપણે એક વધેલા બેટરમાંથી બનાવવાના છે. તો આ રીતે જો તમે બનાવશો તો તમારું બેટર ફેલ પણ નહીં જાય અને એક અલગ જ રેસીપી બનીને તૈયાર થશે. તો તેના માટે મેં અત્યારે જે ઢોસાનું બેટર આપણે બનાવીએ છીએ તે લીધું છે. તો મારે અત્યારે આટલું બેટર વધી ગયું હતું, તો હવે આ બેટરમાંથી રોજ રોજ ઢોસા તો ના ભાવે, તો તેના માટે આપણે એક અલગ જ સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે. હવે આ બેટરમાંથી તમારે થોડું પાણી એડ કરવાનું અને આ રીતે થોડું પતલું કરવાનું, વધારે પડતું પાતળું પણ નથી કરવાનું. તો હવે તેમાંથી આપણે અડધા ચમચા જેટલું બેટરને આપણે એક વાટકીમાં અલગથી કાઢી લઈશું, જે આપણે બીજું લેયર બનાવવાનું છે એના માટે. તો વધારે કાઢવાની જરૂર નથી. હવે તેમાં આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને ઢોકળા ખાવામાં સોફ્ટ બને તે માટે ચપટી જેટલા સોડા એડ કરવાના છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. જો તમારે ઢોસા બેટરની રેસીપી જોઈતી હોય તો આ વિડીયોની નીચે લિંક આપી દઈશ, તમે જોઈને બનાવી શકો છો. હવે ઢોકળા બનાવતા પહેલાં આપણે સ્ટીમરમાં પાણી મૂકવાનું છે. તો અત્યારે મેં કઢાઈમાં આ રીતે પાણી મૂકીને વચ્ચે સ્ટેન્ડ મૂકી દીધું છે. હવે તેને ઢાંકી દઈશું અને ગરમ થવા દઈશું. પછી જે આપણે અલગ વાટકીમાં થોડું બેટર કાઢ્યું છે તેમાં આપણે જે ગ્રીન ચટણી આવે છે ફૂડ ચાટ માટેની સ્પેશિયલ, જેમ કે ધાણા અને ફુદીનાની જે આપણે બનાવીએ તે, તો અત્યારે આપણે 2-3 ચમચી જેટલી તેમાં એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બિલકુલ આનું પાતળું લેયર બનાવવાનું હોય છે એટલે આટલી ચટણી ઇનફ છે. હવે આને આપણે અલગ મૂકી દઈશું અને આ રીતની કોઈ ઊંડી થાળી હોય તે લેવાની છે. જો તમારી જોડે એલ્યુમિનિયમની થાળી હોય તો તે લેવી. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ નાખીને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે આ થાળી આપણી તૈયાર છે. તો અત્યારે બાજુમાં મૂકીએ અને પાણીને આપણે ખોલીને ચેક કરી લઈએ. તો પાણી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે તેમાં થાળીને આ રીતે મૂકી દઈશું અને 2-3 ચમચા જેટલું બેટર આ રીતે થાળીમાં સ્પ્રેડ કરી દઈશું. હવે તેને આપણે ઢાંકી દેવાનું છે અને ઉપરથી ડ્રાય થઈ જાય તેટલી જ વાર માટે ચડવા દેવાનું છે, 2-3 મિનિટ. આ રીતે વજનવાળી વસ્તુ મૂકી દઈશું અને ચડવા દઈશું. 2-3 મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો ઉપરથી સરસ એવું ડ્રાય થઈ ગયું છે. તો બિલકુલ આ જ રીતનું આપણે કરવાનું છે, વધારે પડતું કૂક કરવાની જરૂર નથી. હવે બીજું લેયર આપણે આ રીતે ચટણીવાળું જે છે પાથરી દેવાનું છે. તો બિલકુલ પતલી લેયર થાય તે રીતે જ આપણે પાથરવાનું છે. હવે એને પણ આપણે 2-3 મિનિટ સુધી ચડવા દઈશું. તો આ રીતે વસ્તુ મૂકી દઈશું ઉપર. હવે 2-3 મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો બીજું લેયર પણ આપણું સરસ ઉપર ડ્રાય થઈ ગયું છે. તો હવે ત્રીજું લેયર આપણે જે વધેલું બેટર છે થોડું તે આપણે એડ કરી દઈશું. તો ઉપરનું અને નીચેનું લેયર થોડું માપનું રાખવાનું છે અને વચ્ચેનું લેયર થોડું પાતળું કરવાનું છે. હવે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. ઉપરથી આપણે થોડો એવો મરી પાવડર એડ કરવાનો છે. ટોટલી ઓપ્શનલ છે, ના નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ઢાંકી દઈશું અને 5-7 મિનિટ સુધી મીડિયમ આંચ પર ચડવા દઈશું. હવે તેને આપણે જે રીતે ઢોકળા ચડાવીએ તે જ રીતે ચડવા દઈશું. ત્યાં સુધીમાં જે આપણું આ થોડું વધેલું બેટર છે 1 ચમચા જેટલું તેનું આપણે અલગથી એક ઢોકળા બનાવીશું. તો આ રીતે થાળીને તેલ લગાવીને બેટરને આપણે એડ કરી દઈશું. પછી જે આમાં થોડી ચટણીવાળું બેટર વધ્યું છે તેને પણ આપણે ફેંકવાનું નથી. તો તેને આપણે આ રીતે આ બેટરની ઉપર 1-3 અલગ અલગ લાઇન કરવાની છે, બિલકુલ પાતળી આ રીતની. હવે આ રીતની લાઇન થઈ ગયા પછી તેમાં કોઈ પણ સરીની મદદથી આ રીતે આપણે ડિઝાઇન પાડવાની છે. તો તમે કોઈ પણ ડિઝાઇન પાડી શકો છો, ચોરસ હોય, ગોળ હોય, કોઈ પણ શેપમાં. તો તમે જોઈ શકો છો બિલકુલ આપણી ડિઝાઇન સરસ એવી પડીને તૈયાર છે. તો અત્યારે આપણે તેને સાઈડમાં કરીએ અને ઢોકળાને ખોલીને ચેક કરીએ. તમે જોઈ શકો છો ઢોકળા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે, ચાકુમાં બિલકુલ પણ ચીપકતું નથી. તો હવે તેને આપણે કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે આ પ્લેટને મૂકીને ચડવા દઈશું. હવે ઢોકળા આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે તો તેને આપણે કટિંગ કરી લઈશું. તો કટિંગ તમે તમારા અનુસાર નાના મોટા પીસમાં કરી શકો છો. તો હવે આ ઢોકળા કટિંગ થઈ ગયા પછી સાઈડમાંથી થાળીમાંથી આપણે અલગ કરી લઈશું. તમારે ઉપર વઘાર કરવો હોય તો પણ કરી શકો છો, પણ હું અત્યારે અલગથી વઘાર કરી રહી છું.
તો ઢોકળા તમે જોઈ શકો છો સરસ એવી લેયર બનીને તૈયાર થઈ છે અને એકદમ આપણા સોફ્ટ સ્પંજી એવા ઢોકળા બની ગયા છે. તો હવે આ ઢોકળાનો આપણે વઘાર કરીશું. તો વઘાર કરવા માટે મેં કડાઈમાં આપણે તેલ એડ કરીશું 5-6 ચમચી જેટલું. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી રાઈ, રાઈને ફૂટવા દઈશું. રાઈ સરસ ફૂટી જાય પછી 2 ચમચી જેટલા તલ અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે. ઉપરથી આપણે 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તલ ફૂટી જાય પછી તેમાં આપણે ઢોકળાને એડ કરી દઈશું. આ રીતે ઢોકળા વઘાર કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે મિક્સ કરી લીધા પછી આપણે ઉપરથી ઝીણી કોથમીર સમારેલી એડ કરીશું. હવે તેને 2-3 મિનિટ સુધી આપણે ગરમ થવા દઈશું. હવે 2-3 મિનિટ પછી ગરમ થઈ ગયા પછી આપણા ઢોકળા સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો સર્વ કરીશું. તૈયાર છે ગરમા ગરમ સેન્ડવીચ ઢોકળા, જે બિલકુલ ફરસાણવાળાના જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થયા છે, જેને આપણે ગ્રીન ચટણીની સાથે સર્વ કર્યા છે. તો આ રીતે તમે પણ ઢોસાના બેટરમાંથી સરસ મજાના સેન્ડવીચ ઢોકળા બનાવીને સર્વ કરી શકો છો. તો આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.